राठवा समाज द्वारा छोटा उदयपुर में महासम्मेलन आयोजन आदिवासी भाई बहनों अनेक खास युवाओं हाजिर रहा था। आजादी ना 7 दायका पछी पण आदिवासियों नी हालत गुलाम जेवी छे। आपड़ा विस्तार माथी पत्थर रेती लाकड़ा पानी अने बीजा घणा खनिज गुजरात मा अने बाहर जाए छे, पण तेनी सामे आपड़ी हालत मा कोई सारो बदलाव आवतो नथी। एटलू ज नहीं, हवे तो आपणे ये तमे आदिवासी नथी तेवू कहेवानुं चालू कर्या छे। आ बधा सवालोना उकेल माटे सरकार सुधी आपणो अवाज पहोंचाडवा अने जाहेर सभानुं आयोजन छोटा उदयपुरमां करवामां हतुं, जेमां मोटी संख्यामां आदिवासी भाई बहनों हाजर रह्या हता। आपणी न्यायिक मांगोने मजबूत बनावा अने आपणी आवाज समाज तथा सरकार सुधी पहोंचाडवा माटे आ कार्यक्रमनुं आयोजन डॉन बोस्को चोकड़ीनी बाजूमां बोडोली रोड कवाट तालुका कवाट जिला छोटा उदयपुर में करवामां आव्युं हतुं। વિદેશ માંથી રાઠો સમાજ હોય, આ રાઠો સમાજ માંથી ભાઈ બહેન રાઠો થોડી શબ્દને લીધે જે આયોજન થયું છે એના ભાગરૂપે આજે ખૂબ મોટી સંખ્યામાં આજે આવ્યા છે અને સાથ સહકાર આપી રહ્યા છે। જયારે જયારે રાઠોડ સમાજ એમાંથી ગણ્યા ગઠિયા મઠ એક ટકો પણ નથી એવા ક્લાસ વન ક્લાસ ટુ બની રહ્યા છે, તલાટી બની રહ્યા છે, એના પર વિશ્લેષણ કમિટી દ્વારા જે ચકાસણી કરી મળી આ બાબતે ખાસ કહેવા માંગુ છું કે જયારે કોઈ પણ હોય વિશ્લેષણ કમિટી હોય રાઠવા સમાજ રાઠવા સમાજ જ છે, એની સામે કોઈ પણ વિશ્લેષણ કમિટી જરૂર નથી। જયારે જયારે રાઠવા સમાજ હોય તો ગામની વ્યક્તિ નક્કી કરી શકે, ગામ સભા નક્કી કરી શકે કે રાઠવા કોણ છે, જયારે કોઈ સમાજની હોય એના રૂઢી રેવાજ જોઈ શકો છો આટલી મોટી સંખ્યામાં લાલ ભાગીમાં છે, એમની રહેણી કરણી છે, એમની બોલી છે, બધું છે। જો આટલા વર્ષો પછી રાઠવા સમાજ આ દિશામાં રહેતો હોય તો એની કોઈ પણ સંજોગોમાં 60 વર્ષો પછી આ મોટી સમાજ જઈ શકે નહીં। અને આ રાઠવા સમાજ માટે જે આંદોલન શરૂ થયું છે, જે છંછેડ્યું છે, એ તાબડતોડ બંધ કરે, જો તાબડતોડ નહીં બંધ થાય, વિશ્લેષણ કમિટી આ બાબત નહીં બંધ કરે તો આ બાબતે બહુ મોટું ઘર્ષણ ઉભું થાય અને રાઠવા સમાજને જે ફટકો પડે છે એ બીજા સમાજને ફટકો પડે છે। આ માટે અન્યાય છે, ખેડૂતોનો અન્યાય છે, વિદ્યાર્થીઓનો અન્યાય છે, નારીનો વર્ગનો અન્યાય છે, બધાનો અન્યાય થઈ રહ્યો છે। રાઠવા સમાજ ક્યારે પણ સાખી નહીં લે અને રોડ પર રસ્તા પર આવીને આંદોલન વેગવંતો બનાવશે। આજે એના માટે મોટાભાઈ પ્લાનિંગ થશે, મોટાભાઈ એની રણનીતિ તૈયાર થશે, એ રણનીતિ જ્યાં સુધી આ અમારું કાયમી ધોરણ ઉકેલ નહીં આવે અને સામેની સરકાર કયો નહીં આવે કે રાઠવા સમાજ આદિવાસી જ છે ત્યાં સુધી અમે જંપીશું નહીં। નવા યુવાન બી જોડાયો છે, દરેક વર્ગ જોયા છે, સ્ત્રી વર્ગ જોયા છે, બાળક જોડાયો છે, આ એક પોતાના પેટ પર પાપ ના લાત ના મારી શકે એટલા માટે અમારી સાથે ભીલ સમાજ પણ છે, તળી સમાજ પણ છે, વસાવા સમાજ પણ છે, મુસ્લિમ સમાજ પણ છે અને દૂર વિદેશથી અમારા મધ્યપ્રદેશના જયેશના યુવા લીડર અમારા જિલ્લાના પણ અમને સમર્થન આપી રહ્યા છે, બધા જ વર્ગો સમર્થન આપી દેતા હોય એ જાણે છે કે આદિવાસીઓ છે, આદિવાસીઓ છંછેડવાના જોઈએ, જો સુતેલા ભાગે છંછેડીશું તો આ ખતરનાક પરિસ્થિતિ બની શકે એટલા માટે આદિવાસી છે અને રહેશે એના માટે તાત્કાલિક ધોરણે ગુજરાત સરકારમાં એનું થાય અને તાત્કાલિક ધોરણે આ આદિવાસી રાખવા છે એવું પરિપત્ર થઈ જાય અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કમિટી ન આવે અને કોઈ પણ નોકરિયાત કરે કોઈ ખેડૂતને કોઈને પણ હવે પછી તમે શું કહેવા માંગો?
આજનો આ રાઠવા આદિવાસી મહાસભાનો કાર્યક્રમ ખાસ કરીને રાઠવા સાથે જે કોળી શબ્દ લગાડીને આખી ઓળખને ગુજવામાં આવી રહી છે અને આ વિસ્તારમાં આદિવાસીઓની જમીનમાં 73 ડબલ લગાડવાનું જે બાકી છે લગાડતા નથી અને આદિવાસી જે મેડિકલમાં એડમિશન મળી છે તે જે તલાટીઓ પાસ થયા છે જીપીએસમાં અમારા 5 આદિવાસી પાસ થયા છે તે એમને નોટિસો મોકલીને વિશ્લેષણ સમિતિને પરેશાન કરે છે એની સામે એક રાજનીતિ છે આંદોલન છે અને જ્યાં સુધી આ પ્રશ્ન જે છેલ્લા 70 વર્ષથી એનો સોલ્યુશન ના આવે ત્યાં સુધી આ લડત ચલાવીશું અને આજની મહાસભા એ સમિતિ જાહેર કરી છે કે રાઠવા ડેલિગેશન ગુજરાત અને દેશના જે પોલિટિકલ પાર્ટીઓ છે જે છોટાઉદેપુરમાં જેમના પ્રદેશ પ્રમુખોને મળશે અને એમને કહેશે કે જ્યાં સુધી આ પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી તમને અમે અહીંયા ઘૂસવા નહીં દઈએ અને તમારે એની રજૂઆત કરવી નહીં કરશે તો